રાજગુરુ સુખદેવ અને ભગતસિંહ લાહોરની સેન્ટ્રલ જેલની અંદર છે. 24 માર્ચના દિવસે એમને ફાંસી આપવાની, આખો દેશ વિરોધમાં છે. અંગ્રેજોને ખબર પડી ગઈ 24 માર્ચે જો ફાંસી આપશું તો લાહોરની આ જેલ પણ નહીં રહી શકે, લોકો તોડી ફોડીને સાફ કરી નાખશે. ફરી પાછું કહું, અંગ્રેજો જેવા કપટી આ દેશમાં આ ધરતી પર ક્યાંય થયા નથી. 23 માર્ચની સાંજે જેલના સુપ્રિન્ટેન્ડન્ટને કીધું, ભગતસિંહ આજે તમને ફાંસી આપવાની છે. ડોક્ટરે ચેકિંગ કરાવ્યું, બ્લડ પ્રેશરમાં કોઈ ફરક નહીં. 1/2 કલાક પછી જેને ફાંસી મળવાની છે એના બ્લડ પ્રેશરમાં કોઈ ફરક નહીં. રાજગુરુ સુખદેવ ત્રણે એકબીજાના હાથ ઉપર, ખભા પર હાથ મૂકી ગીત ગાતા 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 ફાંસીના ફંદે આવી ગયા છે. સુખદેવ અને રાજગુરુના તો મા બાપ પણ આવ્યા છે, મા ભાઈ કાકા. સુખદેવની મા અને ભાઈ વિનંતી કરે છે કે છેલ્લે છેલ્લે અમારા ભાઈને મોઢું જોવા દો. નીચને નાલાયકોએ કહી દીધું, તમારી સુખદેવની મા અને ભાઈને અંદર જવા દેશું અને કાકાને નહીં જવા દઈએ, કારણ કે કાકો સગો ન કહેવાય. કાકો સગો ન કહેવાય કારણ કે અંગ્રેજોને એના ફેમિલીની વ્યાખ્યા કરતા જ આવડતી નથી. એના ફેમિલીમાં કોણ હોય? મા બાપે ન હોય, હું અને મારી વહુ એમાં આવી ગયા સૌ. જેવી ના પાડી કે તમારા કાકાને અંદર રહી જવા દેવાય. અને જુઓ આ દેશની મા કેવી હોય. એ માએ કહી દીધું કે મારા પિતા તુલ્ય કાકા જો અંદર ના જઈ શકતા હોય તો મારે પણ મારા દીકરાનું મોઢું નથી જોવું. માએ ના પાડી તો એના ભાઈએ ના પાડી. અને રાજગુરુની તો એકલી મા આવી હતી. આ ખેડ છે ને, ખેડ જેને રાજગુરુ નગર અત્યારે આપવામાં આવ્યું છે નામ, એ ખેડનો આ રાજગુરુ, આ રાજગુરુ અને એ રાજગુરુની મા લાહોરની જેલ પાસે આવીને દરવાજે ઊભી છે. એને જ્યારે ખબર પડી કે સુખદેવની મા પણ નથી જવાની, તો સુખદેવ એ મારો પણ દીકરો કહેવાય, આ તણે મારા દીકરા કહેવાય, એની મા જો ના જઈ શકે તો મારે પણ નથી જવું. શું આ દેશની મા હતી? પૂછો આર્મીઓને, પૂછો એમના પુણ્યના ઉદય. આ તો બધા આજે જીવતા છે. આજે પણ કોક દેશ ખાતર શહીદ થાય અને પછી તિરંગામાં લપટાવી બાય પ્લેન એની ડેડ બોડી ક્યાં લાવવામાં આવે? એના ઘરે લાવવામાં આવે. ઘરે જ્યારે લાવવામાં આવે ને ત્યારે સીધે સીધો અગ્નિ સંસ્કાર ના થાય. એની મા એ ડેડ બોડી પાસે આવે. જે દીકરાને તિલક કરીને જે મા એ મોકલ્યો હતો એની ડેડ બોડી આવે ત્યારે મા આંખમાંથી એક આંસુનું ટીપું નથી પાડતી. ઉલટું કે ખોલો, આ અહીંથી ખોલો, એનો ઉપરનું કપડું નીચે ઉતારો, આટલું નીચે ઉતારે નહીં, હજી નીચે ઉતારો, આટલું નીચે ઉતારે, હજી આગળ નીચે ઉતારો, આટલું નીચે ઉતારે, હજી આગળ ઉતારો. અને અહીંયા જ્યાં જુએ અહીંયા ગોળી વાગીશ, પેટના આંતરડા બહાર આવી ગયા છે. ત્યારે આ માં હસતા હસતા કે મરદ દીકર્યો, મારો દીકરો સામી છાતીએ ગોળી ખાઈને આવ્યો છે, પીઠ પાછળ જો ગોળી ખાધી હોત તો હું આ દીકરાનું મોઢું પણ જોવા તૈયાર ન હોત. આ માં છે એમની, આવો એમનો બાપ હોય છે અને આ મેરિડ છે, પરણેલી પત્નીઓ પણ ખબર છે જ્યારે મોકલે છે ત્યારે એમને તો કરું છું પણ એમને કરતા કરતા ક્યાંક મારો ઘૂસાઈ ન જાય એની મને કોઈ પરવા નથી. આવા જાન ફેસાની કરનારા આ આપણા જ્યારે આર્મીઓ બેઠા હોય ત્યારે આ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને જરાક જાણો, લાહોરની જેલમાં એમને ફાંસી આપી દેવાય. 23 માર્ચના સંધ્યાના સમયે દેશમાં કોઈને ખબર ન હતી, ઉતારી દીધી. હવે દરવાજો જેલના આગળના દરવાજેથી આ ડેડ બોડી લઈ જઈ શકાય એમ નથી. જો લાવે તોય ખબર પડી જાય.
એટલે પાછલા રસ્તેથી લઈ જવીશ, પાછળ દિવાલ છે, દિવાલને તોડી નાખવામાં આવી. એક ટ્રકની અંદર આ બોડી ચડાવવાની હતી. જેલના માણસોને કીધું આ સુપ્રિન્ટેન્ડન્ટે ચડાવી દો, ઘસીને ના પાડી. કાયદાની વિરુદ્ધ તમે કરી રહ્યા છો, અમે નહીં કરીએ. પણ એક મુસ્લિમ મળી ગયો, મહંમદ કાસુરી. મહંમદ કાસુરી એક એકની ટાંગ પકડીને એને ટ્રકમાં નાખી દીધી. દિવાલ તોડી ટ્રક પાછળના રસ્તે બહાર ગઈ. પાછળ સતલજ નદી છે, પંજાબની નદીનું તો નામ ખબર છે ને, સતલજ નદી છે. એ નદીના કિનારે કોઈ લાકડા નતા ચિતામાં, કોઈ ચંદનના સુખડના લાકડાઓ ઉપર એમને નથી જલાવાયા, કેરોસીન છાંટી દીધું છે, આગ લગાડી દીધી છે. જેલના કાર્યકરો અંદર આવી ગયા છે, આજુબાજુના ગામ વાળાઓ બરાબર ધ્યાન રાખતા હતા. યુવાનોને ખબર પડી ગઈ, નક્કી પ્રપંચ ખેલાઈ ગયો છે. ત્રણેય શહીદો એમને બાળી નાખવામાં આવ્યા છે. 100 યુવાનોનું ટોળું પહોંચી ગયું અને એમણે જોયું, એ પહેલા તો આ લોકોએ ત્રણેયની બોડી, ડેડ બોડી જલાવી, ન જલાવી, અડધી જલાવી, સતલજ નદીમાં નાખી દીધી હતી. 100 યુવાનો એક સાથે સતલજમાં કૂદી પડ્યા અને 1.5 કિલોમીટર સુધી તરતા તરતા ગયા ત્યારે 3 બોડી હાથમાં આવી, ત્રણેયને લઈ આવ્યા. ત્રણેય ડેડ બોડીને લઈ બીજા દિવસે વાંચતે ગાજતે પંજાબના ફિરોજાપુરની અંદર એની સમાધિ બનાવવામાં આવી અને ત્રણેયને ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. અમિતાભનો બંગલો ક્યાં છે, શાહરૂખનું મન્નત ક્યાં છે એ યાદ નહીં રહે તો ચાલશે, પણ ક્યારેક જરાક યાદ કરી લેજો. જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો.